નમસ્કાર ઇન ભરૂચ સમાચારમાં હું ચૈતાલી સ્વાગત કરું છું આપ જોઈ રહ્યા છો ઇન ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સપ્લાય થતી દેશી દારૂની પોટલીઓ ઝડપાઈ સિક્યુરિટી ગાર્ડ ચેકિંગ કરતા બેગમાંથી ત્રીસ પોટલીઓ મળી પોલીસને જાણ કરતા બેની અટકાયત કરી સિવિલ હોસ્પિટલ વહીવટી તંત્રએ પણ તપાસ હાથ ધરી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર આવેલ સિલ્વર સેવન હોટેલના પાર્કિંગમાંથી વિદેશી દારૂ ભરેલ ટેમ્પો ઝડપી પાડ્યો રૂપિયા સાત લાખથી વધુનો દારૂ અને ટેમ્પો મળી કુલ રૂપિયા બાર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત ઓવરલોડેડ રેતી ભરેલા રોયલ્ટી વિનાના તમામની સામે શું કાર્યવાહી કરી અને કેટલી સંખ્યામાં કરી છે વડોદરા કલેક્ટરને પત્ર લખી સાંસદ મનસુખભાઈ વસાવાએ કર્યો સીધો સવાલ ગેરકાનૂની રીતે આ રેતી કાઢી સરકારની રોયલ્ટી ચારો સામે દસ દસ દિવસ થવા છતાં કાર્યવાહી કેમ કરી નથી અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર અકસ્માતોની ની વણઝાર બાગરોલ બ્રિજ પર ટ્રક સહિત પાંચ ગાડીઓ વચ્ચે સર્જાયો અકસ્માત સદનસીબે અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ નહીં ભરૂચની સિવિલ હોસ્પિટલ કોઈને કોઈ વાતે વિવાદમાં રહે છે આ વખતે કોઈ અલગ જ મુદ્દાને લઈ હોસ્પિટલ વિવાદમાં આવી છે જેમાં ભરૂચ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં લઈ જવાતી થી ત્રીસ પોટલી દેશી દારૂની મળી આવતા ચકચાર મચી જવા પામી છે પોલીસે આ મામલે બે આરોપીઓની અટકાયત કરી છે તો સિવિલ હોસ્પિટલ વહીવટીતંત્રે પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે સુરત સિવિલ હોસ્પિટલમાં ગાંજાના છોડ મળી આવવા બાબતે હોબાળો મચ્યો છે ત્યારે ભરૂચની જનરલ સિવિલ હોસ્પિટલમાં લઈ જવા તો દેશી દારૂનો જથ્થો સિક્યુરિટીની સતર્કતાના કારણે ઝડપાઈ જવા પામ્યો છે આમ તો કોઈ સ્વજન કે સગા માંદા પડે અને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ થાય તો સામાન્ય ખબર પૂછતા પરિવારજનો મિત્રો કહેતા હોય છે કે દવા દારૂ બરાબર કરજે જે ઉક્તિ ભરૂચ સિવિલ હોસ્પિટલના આ કિસ્સામાં સાર્થક કરતા હોય તેમ સગાની સહુલિયત માટે તેસી દારૂની પોટલીઓ લઈ કેમ્પસમાં ઘૂસવાનો પ્રયાસ બે ઇસમો સિક્યુરિટીની સમયસૂચકતા અને કડક ચેકિંગના પગલે ઝડપાઈ જવા પામી હતી જોકે આ મામલે પોલીસને તુરંત જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસે તાત્કાલિક ભરૂચ જનરલ હોસ્પિટલ ખાતે દોડી આવી આ દારૂની પોટલીઓ લઈને આવેલ બત્રીસ વર્ષીય પ્રકાશ ઉર્ફે ગણેશ મણીલાલ વસાવા રહેઠાણ માંડવા રોડ ફળ્યું અને માંડવાના જ વસાવા ફળિયામાં રહેતા પચીસ વર્ષીય રાકેશ નવીનભાઈ વસાવાની અટકાયત કરી તેમની પાસે થેલામાં રહેલ અઠાવીસથી ત્રીસ દેશી દારૂની પોટલીઓ કબજે કરી બંને વિરુદ્ધ પાંચ લીટર દેશી દારૂના અલગ અલગ કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી આરંભી છે પોલીસ પૂછતાછમાં બંને દેશીદારૂ તેમના કોઈ સગા કે જે હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે તેમને આપવા લાવ્યા હોવાનો ઘટસ્ફોટ કરતાં પોલીસ અને સિવિલ તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે સિવિલ તંત્ર દ્વારા પણ દેશી દારૂ ઝડપાવવાના મુદ્દાને ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં હોસ્પિટલના કોઈ કર્મચારીની સંડોવણી છે કે નહીં તેમજ આવું સામાન્ય સંજોગોમાં પણ ચાલતું તો નથી વગેરે સવાલોના જવાબ મેળવવાની કવાયત કરવામાં આવશે બીજી બાજુ પોલીસ હાલ એવી તપાસ કરી રહી છે કે સિવિલમાં જ નશાનો કારોબાર ચાલી રહ્યો છે કે શું ત્યારે આ બધી તપાસ બાદ શું બહાર આવે છે તે જોવું રહ્યું ઓપરેશન છે તો માટે એના માટે કેટલી એના માટે ભલે વાટન એના માટે ભલે માટે ભલે માટે ભલે નથી હા હવે એ ખબર ને દોસ્તર હતો ને તે મને કે કે આ લઈ જા બેગ માં ભરી મે ને કઈ લઈ આવ્યો માનવત હતો માનવ દે એમ આવ્યો તમે બાઈક કયો બાય બાય ગાડી નંબર સાહેબ આખો જોરથી બોલ મારું નામ ડૉક્ટર ગુપિકા મેખિયા છે હું સિવિલ હોસ્પિટલ ભરૂચ મેનેજ બાય ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ માં એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની ફરજ બજાવું છું ગઈકાલે રાત્રે જે પ્રમાણે અમને માહિતી મળી એ પ્રમાણે અમારા સિક્યુરિટી મેઇન ગેટ ઉપર દરેકે દરેક હોસ્પિટલમાં પ્રવેશતા દર્દીના સગા કે એમની સાથે આવેલા માણસોની પૂછપરછ કરતા હોય છે જે રૂટીન પ્રોસીજર છે બધા માટે સેમ છે ક્લાસ વનથી લઈને ક્લાસ ફોર માટે બધા માટે એમાં એક વ્યક્તિ જે પોતાની જાતને વોર્ડમાં દાખલ કરેલ દર્દીના સગા તરીકે ઓળખાણ આપતા હતા એમના પાસેથી મોટા પ્રમાણમાં એમની તપાસની જે રૂટિન કરી એમાં એમાં એમના બેગમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવે જેની જાણ અમે તાત્કાલિક પોલીસને કરે અને એના પર પોલીસની કાર્યવાહી કરવામાં આવે અને પછી એ જથ્થો સિવિલમાં કેમ આવ્યો હતો કોના માટે આવ્યો હતો અને આગળની એની ચેનલ શું છે એ અંગેની તપાસ અમારા લેવલથી અમે લોકોએ આદરી દીધી છે કાલે રાતથી જ અને એના પરિણામ સ્વરૂપ જે પણ વ્યક્તિ એમાં દેખાશે એના સામે કડક કાર્યવાહી અમારી સંસ્થા દ્વારા કરવામાં આવશે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અંકલેશ્વર હાઇવે પરની હોટેલના પાર્કિંગમાંથી દારૂ ભરેલ ટેમ્પો ઝડપી રૂપિયા બાર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તરફથી જિલ્લામાં દારૂ અને જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા તથા જિલ્લામાં થતી દારૂની ગેરકાયદેસર હેરફેર અટકાવવા માટે વોચ રાખી અસરકારક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને ભરૂચ એલસીબીના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે તે દરમિયાન ભરૂચ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે એન ઝાલાના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલસીબી ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યાં દરમિયાન બાતમી મળેલ કે અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર અંકલેશ્વરથી ભરૂચ તરફ જવાના હાઇવે રોડની બાજુમાં આવેલ હોટેલ સિલ્વર સેવનની પાછળના ભાગે આવેલ પાર્કિંગમાં એક મહારાષ્ટ્ર પાર્કિંગનો બંધ બોડીનો આઇસર ટેમ્પો પાર્ક કરી મૂકેલ છે જે ટેમ્પોમાં દારૂનો જથ્થો ભરેલ છે જે બાતમીના આધારે એલસીબી ટીમે હોટલ સિલ્વર સેવનની પાછળના ભાગે આવેલ પાર્કિંગમાં તપાસ કરતા બંધ બોડીના આઈસર ટેમ્પો નંબર એમ એચ મળી આવેલ જે ટેમ્પોના ચાલક કે અન્ય કોઈ હાજર ન હતું અને દરવાજા ઉપર ગેરમાર્ગે દોરવા માટે સીલ લગાવેલ હોય જે સીલ તોડી ટેમ્પામાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ તથા બિયરની અલગ અલગ બ્રાન્ડના દારૂનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો પોલીસે રૂપિયા સાત લાખથી વધુના દારૂ સાથે ટેમ્પો મળી કુલ રૂપિયા બાર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ચાલક થતાં દારૂનો જથ્થો મોકલનાર અને દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા ઇસમો વિરુદ્ધમાં અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે ખાણ ખનીજ અધિકારીઓ અને સાંસદ મનસુખભાઈ વસાવાના રેતી માફિયા સામે કાર્યવાહી કરવા ઉઠાવેલા અવાજને ચારે તરફથી જન સમર્થન મળ્યું છે ત્યારે આ સમગ્ર ઘટના સાથે જોડાયેલા ચાવીરૂપ અધિકારી વડોદરા કલેક્ટરે ઘટનાને દસ દિવસ વીતવા છતાં કોઈ કાર્યવાહી ન કરતાં સાંસદ મનસુખભાઈ વસાવાએ કલેક્ટરને પત્ર લખી સીધા સવાલો કરી જવાબ માંગ્યો છે કે ગેરકાનૂની રીતે આ રેતી કાઢી સરકારની રોયલ્ટી ચોરો સામે દસ દસ દિવસ થવા છતાં કાર્યવાહી કેમ નથી કરી સાંસદ મનસુખભાઈ વસાવાએ વડોદરા કલેક્ટરને પત્રમાં જણાવ્યું છે કે વડોદરા જિલ્લાના નારેશ્વર ભાલોદ ગામ પાસે અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ થયા હતા ઘટનાના બીજા દિવસે અગિયારથી બાર વાગ્યા સુધી પોલીસ સિવાય મૈસૂલી કે ખાણ ખનીજ વિભાગના કોઈપણ અધિકારી કે રાજકીય આગેવાનો સ્થળ પર પહોંચ્યા ન હતા માજી ધારાસભ્ય સતીશભાઈ પટેલ સાથે ઘટના સ્થળે બીજા દિવસે હું જાતે ગયો હતો ત્યારે લોકોનો ખૂબ જ આક્રોશ હતો હું જ્યારે પુષ્પાંજલિ કરી રહ્યો હતો ત્યારે ખિસ્સામાં હાથ નાખી મામલતદાર તથા તેમના સાથીઓ પણ ખિસ્સામાં હાથ નાખી આટાફેરા મારી રહ્યા હતા અને સૌથી દુઃખદ બાબત તો એ કે પચાસથી સાઠ હાઈવે ડમ્પરો ભીની રેતી ભરેલા તથા પાણી ટપકતી હાલતમાં અને રોયલ્ટી વિનાના રેતી ભરેલા ડમ્પરો ઊભા હતા એટલી જ સંખ્યામાં નીચે નારેશ્વર ભાટામાં પણ રેતી ભરેલી ટ્રકો ડમ્પરો ઊભેલા હતા તે માટે પણ મોટે ભાગે રોયલ્ટી વિના હતા મેં મામલતદાર સર્કલ તથા ખાણ ખીણ વિભાગના અધિકારીઓને તેનું પંચનામું કરવા જણાવ્યું ત્યારે તેઓ કોઈક ને કોઈક બહાનું કાઢી સમય પસાર કરી રહ્યા હતા એ દરમિયાન પ્રાંત અધિકારી કરજણ ઘટના સ્થળે આવતા અને એમને જણાવ્યું હતું કે હું બધી તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરાવીશ તેમ જણાવ્યું ત્યાર પછી અમે લોકોને સમજાવી ત્યાંથી નીકળી ગયા પરંતુ આજ દિન સુધી જે કાર્યવાહી થઈ છે તેનાથી મને સંતોષ નથી ખૂબ મોટી સંખ્યામાં રેતી ભરેલા વાહનો હતા અને રોયલ્ટી વિનાના આ તમામની સામે શું કાર્યવાહી કરી છે કેટલી સંખ્યામાં કરી છે તેની સ્પષ્ટતા હજુ સુધી તેઓ કરી નથી ઉપરાંત લીજ સિવાયની બાકીની અન્ય સરકારી જગ્યામાંથી મશીનો દ્વારા ગેરકાયદેસર રીતે જે રેતી કાઢી છે તેનાથી નદીમાં પણ ત્રીસ ઊંડા ખાડા પડી ગયા છે આ મોટે ભાગે ગેરકાનૂની રીતે આ રેતી કાઢવામાં આવે છે નદીમાં આડબંધ બાંધવામાં આવે છે સરકારની રોયલ્ટીનો બેફામ રીતે ચોરી કરવામાં આવી રહ્યો છે તો આ તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરતા અધિકારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે મનસુખભાઈએ દુઃખ સાથે જણાવ્યું હતું આજે દસ દસ દિવસ થવા આવ્યા છે છતાં પણ આ દુઃખી મળનારના પરિવારને કોઈ સરકારી અધિકારીઓએ આજ દિન સુધી મદદ કરી નથી કે મુલાકાત કરી નથી તો મૃતકના પરિવારોને મળી યોગ્ય સહાયરૂપ થવા અપીલ કરતા અધિકારીઓ પણ માનવતા શૂન્ય સાબિત થયા માનવતા યાદ કરાવી હતી અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર બાકરોલ બ્રિજ પાસે પાંચ વાહનો વચ્ચે અકસ્માતની વણઝાણને પગલે ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થયું હતું પણ સદનસીબે કોઈને ઈજા ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો અંકલેશ્વર નેશનલ હાઇવે અકસ્માત ઝોન બની રહ્યો છે નેશનલ હાઇવે પરથી ફૂલ સ્પીડમાં દોડતા વાહનોને પગલે અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે દર અઠવાડિયામાં ત્રણથી વધુ અકસ્માતોની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર બાકરલ બ્રિજ પાસે પાંચ વાહનો વચ્ચે અકસ્માતની વણઝાળ સર્જાતી હતી વલસાડ પાસિંગની કાર નંબર ડીજે પંદર સી બી પાંચ સાત છ ત્રણ સહિત અન્ય પાંચ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કોઈને પણ ઈજાઓ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાતા વાહનોની લાઈનો લાગી હતી અકસ્માતને પગલે તાલુકા પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગની બાજુમાં ખસેડી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો साथी अभी मजा करी थी याद नहीं ने तो हवे बनाओ फैमिली टाइम ने फन टाइम एक्वा ब्लू वाटर पार्क एंड रिसोर्ट साथी फैमिली साथे ने असल मजा इटले एक्वा ब्लू वाटर पार्क एक्वा ब्लू वाटर पार्क एंड रिसोर्ट जाइए वीकेंड ने बनाइए वी फुल ऑफ फन एक्वा ब्लू वाटर पार्क एंड रिसोर्ट फैमिली जोड़े एट कंडारी करजंट પામલેન હોસ્પિટલ જિલ્લાની જનતાના સ્વાસ્થ્યને લગતી કોઈપણ સારવાર માટે અત્યંત આધુનિક સુવિધાથી પામલેન હોસ્પિટલ જ્યાં એમડી મેડિસિન યુનિવર્સિટી ટોપર એવા વસીમ હૃદયરોગ અને ડાયાલિસિસના નિષ્ણાંત તબીબના માર્ગદર્શન હેઠળ દર્દીની સંપૂર્ણ સુરક્ષિત સારવાર સાથે સાથે એમડી ફિઝિશિયન હૃદયરોગ અને ડાયાબિટીસના અનુભવી નિષ્ણાત ડોક્ટર સંકેત વસાવાની સેવા પણ ઉપલબ્ધ તે ઉપરાંત જનરલ અને લેપ્રોસ્કોપી સર્જન ડોક્ટર મયંક પરી તેમજ ડોક્ટર નિસર્ગ ત્રિવેદી એમએસ એસ ઓર્થો હાડકા તથા સાંધાના રિપ્લેસમેન્ટના નિષ્ણાંત ઓર્થો સર્જરીની સારવાર પણ ઉપલબ્ધ અને હા ગાયનેક નિષ્ણાંત ડોક્ટર જીગેશ મહેતા એમબીબીએસ એમએસ ગાયનેકની સેવા પણ મળશે મહિલાઓની ડિલિવરીથી માંડીને સિઝેરિયન અને કોઠડીના ઓપરેશન જેવી સારવાર રાહત દરે કરવામાં આવશે પ્રસુતિ સ્ત્રી રોગ તથા વ્યંધત્વ નિવારણ નિષ્ણાંત સાથે પામલેન હોસ્પિટલ આપની સેવામાં છે આપની કોઈપણ સ્વાસ્થ્યલક્ષી સમસ્યા માટે મૂંઝાશો નહીં ડોક્ટર ચિનમય કિડનીના રોગોના નિદાન પથરી અને પ્રોસ્ટેટના નિદાન ડોક્ટર મેહુલ સિંહની સેવા ઉપલબ્ધ મા કાર્ડ આયુષ્યમાન કાર્ડ ભારત કાર્ડ ધારકો માટે ડાયાલિસિસ સુવિધા વિનામૂલ્ય ઉપલબ્ધ યુરો સર્જરીમાં પણ કાર્ડનો લાભ મળશે ભરુતી એકમાત્ર એનએપીએચ આઈએસઓ એપ્રોવડ હોસ્પિટલ ઓપીડી સેવાઓ સવારના 10 થી સાંજે ત્રણ સુધી ઇમરજન્સી સારવાર અને એમ્બ્યુલન્સ ફાર્મસી અદ્યતન ઓપરેશન થિયેટર ડાયાલિસિસ યુનિટ સોનોગ્રાફી અને લેબોરેટરી એક્સ રે વગેરે સુવિધા ચોવીસ કલાક ઉપલબ્ધ એપોઇન્ટમેન્ટ લેવા માટે મોબાઈલ નંબર સત્તાણું ત્રણસો ઇઠ્યોતેર પંચાવન પાંચસો પચાસ ઝીરો છવ્વીસ બેતાલીસ બસો તેસઠ એકસો આઠ પામલેન હોસ્પિટલ બસ સ્ટોપ પાસે ફલશ્રુતિનગર ભરૂચ ભદ્ર ટ્રાવેલ્સ ભરૂચ શહેર જિલ્લાની પ્રવાસ પ્રેમી જનતા માટે સુધાપૂર્ણ પ્રવાસનો પર્યાય એટલે ભદ્ર ટ્રાવેલ અદ્યતન સુવિધાયુક્ત આરામદાયક ગાડીઓ જેવી કે ટવેરા ઇન્ડિકા ઇનોવા ટેમ્પો ટ્રાવેલ લક્ઝરી બસ એસી અને નોન એસી વગેરે ઉપલબ્ધ આપના બજેટને અને પ્રવાસને અનુરૂપ આપની પસંદ એબી એસી અને નોન એસી કોઈ પણ ગાડી તદ્દન વ્યાજબી વિભાગે મેળવવા સંપર્ક કરો ભદ્ર ટ્રાવેલ્સનો અમારું સરનામું છે ભદ્ર ટ્રાવેલ્સ બીજો માર્ગ આમ્રકુંજ કોમ્પ્લેક્ષ તુલસીધામ જાડેશ્વર રોડ ભરૂચ મોબાઈલ નંબર નાઇન ફોન ટુ એટ સેવન ડબલ ટુ ડબલ ટુ થ્રી એટ ફાઇવ ડબલ વન એટ ફાઇવ એટ નાઇન ફોર ઝીરો ભદ્ર ટ્રાવેલ્સ ઝઘડિયા જીઆઈડીસીના ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી દરિયા સુધી પહોંચાડતી પાઇપલાઇનના વાલ બડિદ્રા નજીક ખોલી આંબલા ખાડીમાં પાણી ઠાલવવાનો કૌભાંડ ઝડપાતા ઔદ્યોગિક આલમમાં ચકચાર મચી જવા પામ્યો છે ઝઘડિયા જીઆઈડીસીના ઉદ્યોગોના ગંદા પ્રદૂષિત પાણીને દરિયા સુધી લઈ જતી પાઇપલાઇનમાંથી રાત્રિના સમયે વાલ ખોલી અન્ય પાઇપ દ્વારા આંબલા ખાડીમાં પ્રદૂષિત પાણીના નિકાલ થતા હોવાની ઘટના સ્થાનિક જાગૃત નાગરિકોને ધ્યાને આવતા વહેલી સવારે જીપીસીબીને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ જીપીસીબીની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીના સેમ્પલ લઈ સ્થળ પર હાજર લોકોના નિવેદનના આધારે આગળની તપાસ હાથ ધરી છે ઝઘડિયા જીઆઈડીસીના નફ્ટ બનેલા ઔદ્યોગિકના પ્રદૂષિત પાણીને દરિયા સુધી લઈ જતી એફ્લોઅન્ટ લાઇન અંકલેશ્વરના બોયદ્રા ગામેથી પસાર થતી આંબલા ખાડીની નજીકથી પસાર થાય છે આ લાઇનમાં અન્ય એક વાલ લગાવવામાં આવ્યો છે અને તેના દ્વારા દરિયામાં જતા પ્રદૂષિત પાણીની લાઇનને આંબલા ખાડીમાં છોડવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું આમલાખાડીમાં ઝઘડિયા જીઆઈડીસીના કેમિકલ ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી ઠાલવવામાં આવતું હોવાનું એક જાગૃત નાગરિકના ધ્યાને પડતા તેણે જીપીસીબીને જાણ કરી હતી ત્યારબાદ સ્થળ પર વાલ બંધ કરવા આવેલા એનસીટીએલના કર્મચારીને પૂછપરછ કરતા તેણે ઉપલા અધિકારી દ્વારા વાલ ખોલવા અને બંધ કરવાની સૂચના આપવામાં આવી હોવાની કબૂલાત કરી હતી જીપીસીબીની ટીમ દ્વારા પાણીના નમૂના લેવામાં આવ્યા છે તેમજ આ ગંભીર બેદરકારીની તપાસ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે હાલ આપણે બોઈદરા ગામ પાસે આવે લાંબલા ખાડી પાસે ઉભેલ છે જગરિયા એનસીટીની જે લાઇન દરિયા સુધી જાય છે એ લાઇન ની અંદર વાલ ખોલી બાયપાસ કરી આમલા ખાડીમાં પાણી વહેળવવામાં આવે છે આ રૂટીન છે અનેક વખત આવા બનાવ બન્યા છે ભૂતકાળમાં પણ અમે આ સ્તરે આ બનાવ આવું બનાવ બન્યો હતો તે પણ ધ્યાન આપ્યું છે હતું આ પણ એક ખેડૂતોએ માહિતી અહીંના સ્થાનિક ખેડૂતોએ માહિતી આપી હતી કે આ રીતના રોજ છોડવા આવતા છે અને આ પાણી નિકાલ કરતા હોય છે રાત્રે છોડી જાય છે સવારે બંધ કરે છે અમે અહીંયા સ્થળ પર હાજર રહી આ જે રંગે હાથ પકડા છે એનસીટીનો અહીંયા આ એક કર્મચારી છે અહીંયા વાલ ખોલવા માટે આવ્યો હતો અને અત્યારે અમારી સાથે જ છે આ લોકો જ્યારે જ્યારે લોડ વધારે હોય છે અથવા પાઇપમાં પ્રોબ્લેમ હોય છે જીપીસીપીની પરવાનગી વગર કે કોઈ તંત્રની મંજૂરી વગર હમલાખારીમાં પાણી છોડે છે હમલાખારી ખાડીને પ્રદૂષિત કરતા હોય છે આપણે ચાલુ ભાઈ તારું નામ શું હરેશ આ કોના કહેવાથી તું કરે છે ના નામ નામ અચ્છા તારી સાથે કોણ આવેલો અને બીજો કોણ હતો

હા અને આંકવાની સૂચનાથી કરો છો રોજ સાહેબ ઉપરથી કે કોણ સાહેબ સાહેબનું નામ હા સાહેબ મોટા સાહેબ કે મોટા સાહેબનું નામ મોટા સાહેબ નથી ખબર હા નથી ખબર હું આપું સાંપા સાહેબ પંચાલ સાહેબ હા પંચાલ સાહેબ પંચાલ સાહેબ કે તો ઓકે ચાલો ઠીક છે

મહિલા દિને નર્મદા જિલ્લાની સાકબારાની આદિવાસી મહિલા ખેડૂત ઉષાબેન વસાવાને દિલ્હી ખાતે ભારત સરકાર દ્વારા નારી શક્તિ એવોર્ડ અને બે લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરાયો હતો જેના આગલે દિવસે જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપલાએ પણ ઉષાબેનને સાતમી માર્ચે વિમેન એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરતા ઉષાબેને નર્મદાની મહિલા ખેડૂતોનું ગૌરવ વધાર્યું છે તેમણે ત્રણ હજાર મહિલા ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરતાં જોડી આત્મનિર્ભર બનાવ્યા છે પીપરી ગામના વતની ઉષાબેન વસાવાને સજીવ ખેતીમાં પોતાનું આગવું યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા નારી શક્તિ એવોર્ડ અને બે લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર આપી રાષ્ટ્રપતિ દ્વારા મહિલા દિને એવોર્ડ આપી સન્માન કરવામાં આવતા નર્મદા જિલ્લાનું ગૌરવ વધારતા મહિલાઓમાં આનંદનું મોજું ફરી વળ્યું છે નર્મદા વિસ્તારની અંતરિયાળ વિસ્તારની આદિવાસી મહિલા જેમણે ઓર્ગેનિક ખેતીમાં યોગદાન આપ્યું અને શિક્ષણ ક્ષેત્રે મહિલાઓને જાગૃત કર્યા છે આજે વિશ્વ મહિલા દિવસે સાગબારા તાલુકાના પાંચપીપરી ગામના ઉષાબેન દિનેશભાઈ વસાવાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે નારી શક્તિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા ઉષાબેન દિનેશભાઈ વસાવાએ ઓર્ગેનિક ખેતી કરનાર નર્મદા જિલ્લાની સાગબારાની પ્રથમ પ્રગતિશીલ મહિલા ખેડૂત છે આપ ઓર્ગેનિક ખેતી કરનાર નર્મદા જિલ્લાની પ્રથમ પ્રગતિશીલ મહિલા ખેડૂત છો આપ સાગબારા તાલુકાના પાંચ પીપળી ગામના એક સામાન્ય ગૃહિણીમાંથી આવી ઓર્ગેનિક ખેતીમાં પ્રગતિ કરનાર પ્રગતિશીલ મહિલા ખેડૂત બન્યા છો આપે આપેલ તાલીમથી આજે ત્રણ હજાર મહિલા ખેડૂતો પોતાની ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે બે હજાર મહિલા ખેડૂતો સરકારી યોજનાઓમાં લાભાર્થી તરીકે જોડાયા છે અને આપના દ્વારા સાતસો વિધવા મહિલા ખેડૂતોને તેમનો હક મળી રહ્યો છે આ મહિલાઓ પણ વર્ષે લગભગ એક લાખ રૂપિયા કમાઈ રહી છે આપે ત્રણ હજાર મહિલાઓને ઓર્ગેનિક ખેતીની તાલીમ આપી રોજગાર સાથે જોડ્યા છે આપને પ્રગતિશીલ મહિલા ખેડૂત તરીકે આપને પંડિત દીનદયાલ ઉપાધ્યાય અંત્યોદય કૃષિ પુરસ્કાર શ્રેષ્ઠ આત્મા ખેડૂત ગ્રુપ એવોર્ડ તથા ઓર્ગેનિક ફાર્મિંગ અને મહિલા સશક્તિકરણ માટે એવોર્ડ મળ્યો છે તેમજ કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા દ્વારા સાતમી માર્ચે વિમેન અચીવમેન્ટ એવોર્ડ એનાયત કર્યો છે જેમને સાચા અર્થમાં નર્મદાના પ્રગતિશીલ અને ગૌરવવંતા મહિલા ખેડૂત તરીકે બિરદાવી આપનું જાહેર સન્માન કરાયું હતું અંકલેશ્વરના અંતરનાથ મહાદેવ મંદિર પાસેથી ચોરીના લોખંડના સળિયા ભરીને જતી મારુતિ વાન સાથે ચાર ઈસમોને ઝડપી પાડ્યા હતા આંબોલી ગામ તરફથી આંબલા ખાડી પાસેથી રેલવેની સાઇડ પરથી લોખંડના સળિયાના ટુકડા ભરી મારુતિ વાન નંબર જીજે પાંચ પી ત્રણ આઠ ચાર શૂન્યમાં ચાર ઈસમો અંકલેશ્વર તરફ જઈ રહ્યા છે જેવી બાતમીના આધારે શહેર પોલીસે અંકલેશ્વરના અંતરનાથ મહાદેવ મંદિર પાસે વોચ ગોઠવી હતી તે સમયે બાતમી મળી વાન આવતા પોલીસે તેની અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી આઠસો પાંત્રીસ કિલો લોખંડના સળિયા મળી આવ્યા હતા પોલીસે સોળ હજારનું ભંગાર અને ત્રીસ હજારની વાન મળી કુલ રૂપિયા છેતાળીસ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી મહેશ શિવા વસાવા રોહિત વસાવા અરવિંદ ગુમાન વસાવા અને ફ્રાન્સિસ મકવાણાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વિશ્વ મહિલા દિનના શુભ અવસર પર ભરૂચ જિલ્લા ભાજપા દ્વારા દિવ્યાંગ કોરોનામાં માતા પિતા અથવા બેમાંથી એક ગુમાવનાર અને આર્થિક રીતે પછાત જેની ઉંમર દસ વર્ષથી ઓછી છે એવી પાંચસો એક બાળકીઓના ખાતામાં એક એક હજાર રૂપિયા ડિપોઝિટ કરવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લાની સામાજિક કાર્યમાં અગ્રણી સંસ્થા અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા સર્વે કરાયો હતો જેમાં ભરૂચ ભાજપા દ્વારા પાંચસો એક બાળકીઓના સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત ખાતા ખોલાવવા માટે પાંચ લાખ એકની રકમનો ચેક પોસ્ટ સુપ્રિન્ટેન્ડન્ટ આરબી ઠાકોને સુપ્રત કર્યો હતો જેમાં દસ વર્ષથી નીચેની દિવ્યાંગ બાળકીઓ કોરોનામાં માતા પિતા ગુમાવ્યા હોય એવી બાળકીઓ આર્થિક રીતે નબળા પરિવારની બાળકીઓ તેમજ માતા અથવા પિતા ગુમાવ્યા હોય એવી બાળકીઓને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ અપાવવા માટે આયોજનબદ્ધ રીતે એક હજાર બાળકીઓને આ યોજનાનો લાભ મળે તે હેતુસર પાંચસો એક બાળકીઓને આ યોજનાનો લાભ પૂર્વ મહામંત્રી અને રાજ્યસભાના પૂર્વ સાંસદ ભરતસિંહ પરમારના હસ્તે આપવામાં આવ્યો હતો ગરીબ પરિવારની દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમજ ગરીબ પરિવાર પર દીકરી મોટી થાય અને તેના ભણતર તેમજ લગ્ન પ્રસંગમાં આર્થિક ભારણ ન આવે તેવા શુભાશયથી ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર દ્વારા લેવાય સંકલ્પ થકી આ યોજનાનો લાભ દસ વર્ષની નીચેની ઉંમરની એક હજાર બાળકીઓને હાલ તો આપવામાં આવશે જ તેમજ બે હજાર બાવીસમાં સત્તર સપ્ટેમ્બરના રોજ બોતેરમાં જન્મદિવસ સુધીમાં વધુમાં વધુ બોતેરસો જેટલી બાળકીઓને લાભ આપવાના પ્રયાસો ભરૂચ જિલ્લા ભાજપ અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા તેમજ વિવિધ સેવાભાવી સંગઠનો દ્વારા કરવામાં આવશે આ પ્રસંગે ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિ અટોદરિયા મંત્રી નિશાનભાઈ મોદી જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ ફતેહસિંગ ગોહિલ સહિત અસ્મિતા વિકાસના પ્રમુખ યશવંતભાઈ પટેલ મેનેજિંગ ટ્રસ્ટી સમીરભાઈ પટેલ સહિત ભરૂચ પોસ્ટ ઓફિસના આસિસ્ટન્ટ સુપરીટેન્ડન્ટ મુકેશ કુમારે હાજરી આપી હતી આજે મહિલા દિવસ નિમિત્તે સુકન્યા સમૃદ્ધિ યોજના જે નરેન્દ્ર મોદીના ઇકોતેરમાં જન્મદિવસથી અમે શરૂ કરી હતી દેશના વડાપ્રધાનશ્રી જ્યારે બોતેર વર્ષનો જન્મદિવસ એમનો આવે ત્યારે અમારા મનમાં હતું કે બોતેરસો બોતેર દીકરીઓના ખાતા ખુલે એને એ લક્ષ્યાંકને આગળ વધારતા અમે એક હજારનો પહેલાં તો લક્ષ્યાંક હતો એ મને લાગે છે કે આ જ માર્ચમાં અમે પૂરો કરી દઈશું આજે પાંચસો એક ખાતા અમે પોસ્ટ દ્વારા જિલ્લાભરના દીકરીઓના ખોલીએ છીએ એ પહેલાં બસો ખાતા લગભગ બસો ઓગણીસ ખાતા એટલે ટોટલ સાતસો વીસ એકાઉન્ટ આજે દીકરીઓના ખા ખુલી જવાના છે અને દરેક એકાઉન્ટમાં એક એક હજાર રૂપિયા અમે એમાં ક્રેડિટ કરવાના છે જિલ્લા ભારતીય જનતા પાર્ટી સાથે રહીને વિવિધ સંસ્થાઓ અમારે આ એક ટ્રસ્ટ છે અસ્મિતા વિકાસ કેન્દ્ર એ આખું એનું એકાઉન્ટ મેન્ટેન કરે છે અને એમની આખી ટીમ આમાં જોતરાય છે વિવિધ સંસ્થાઓ એનજીઓ પણ આમાં અમે એમને આવનારા સમયમાં જોતરવાના છે એટલે એક પુણ્યના કામમાં બધા સહભાગી થાય એટલે મારે આપના મીડિયા થ્રુ પણ ડોનરને દાતાઓને પણ અપીલ છે કે આ અભિયાન વર્ષ દરમિયાન અમે ચાલુ રાખવાના છે ત્યારે આ દીકરીઓ અઢાર વર્ષની થાય ત્યારે ગરીબ ઘરની દીકરી હોય કોરોનામાં કોઈ મા બાપ ગુમાવ્યા હોય એવી દીકરી હોય ઘરમાં દીકરીઓ જ હોય એવાને અમે સહાયમાં પ્રાયોરિટી આપવા માગીએ છીએ ત્યારે મીડિયાને પણ મારી એક અપીલ છે કે આ વાત ઘર ઘર સુધી પહોંચે એમાં તમે પણ માધ્યમ બનો અને આ પુણ્યાના કામમાં આજે મહિલા દિવસ નિમિત્તે પાંચસો એક દીકરીઓના આજે જ્યારે અમે ખાતા ખોલીએ છીએ ત્યારે આ વરસ દરમિયાન અમે અમારો જે લક્ષ્યાંક મનમાં જે ભાવ છે એ પૂરો કરવાનો અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે પ્રજા ડોનરને સંસ્થાઓને અમારી સમગ્ર ભારતીય જનતા પાર્ટી જિલ્લા ભારતીય જનતા પાર્ટી એનું સંગઠન બોધ સુધી વિસ્તરેલું છે ત્યારે એને પણ આમાં જોડીને આ લક્ષ્યાંક અમે પૂરો કરીશું એવો અમને વિશ્વાસ છે સંસ્કૃતિનો આધાર મંદિર છે મંદિરના માધ્યમથી દર્શન કીર્તન કથા વાર્તાનો લાભ દરેક વ્યક્તિ દરેક ભક્તજનોએ લેવો જોઈએ સત્સંગથી જીવનમાં દ્રઢતા આવે છે અને સારા સંસ્કારોનું સિંચન થાય છે ઉપરોક્ત શબ્દો બીપીએસ સ્વામિનારાયણ મંદિર જંબુસરના ઓગણીસમાં પાટોત્સવની ઉજવણી પ્રસંગે પૂજ્ય રાજેશ્વર સ્વામીએ ઉચ્ચાર્યા હતા પૂજ્ય રાજેશ્વર સ્વામીએ આશીર્વચન આપતા ભારતીય સંસ્કૃતિનું મહત્ત્વ અનેક દાખલાઓ આપી સમજાવ્યું હતું મનને સ્થિર કરે તે મંદિર તેમ જણાવતા મંદિર આપણા માટે છે આપણી પરંપરા આપણે ભૂલી ન જઈએ તે માટે મંદિર છે તેમણે મંદિરનું મહત્ત્વ સમજાવતા બાળકોને વારસામાં સંસ્કાર આપવાના છે અને એ સાચા સંસ્કારનું સિંચન મંદિરના માધ્યમથી થાય છે તેમણે સત્સંગ વધુ દ્રઢ કરવા પર ભાર મૂકીને દરેક ભક્તોએ ઘર સભા તો કરવી જ જોઈએ તેમ જણાવ્યું હતું મંદિર એટલે શ્રદ્ધાનું કેન્દ્ર અને સંસ્કૃતિનો આધારસ્તંભ હજારો વર્ષથી ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના મંદિરો દ્વારા રક્ષણ અને પોષણ થઈ રહ્યું છે વિશ્વવંદનીય સંત વિભૂતિ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે દેશ પરદેશમાં અગિયારસોથી વધુ મંદિરોનું નિર્માણ કરી સંસ્કાર સરિતા વહેતી રાખી છે આવું જ એક મંદિર ઓગણીસ વર્ષ પૂર્વે જંબુસરમાં સ્વામી મહારાજે સમાજના ચરણે ધર્યું હતું ત્યારે જીવનમાં પ્રમુખ સ્વામીએ આપણા માટે શું કર્યું તેવો ભાવ પણ પેદા કરવા ભક્તજનોને પૂજ્ય રાજેશ્વર સ્વામીએ અનુરોધ કર્યો હતો પૂજ્ય વિવેકનિષ્ઠ સ્વામીએ સંસ્કૃતિનો આધાર શાસ્ત્ર મંદિર અને સંત છે તેમણે પાટોત્સવનું મહત્ત્વ વાસનામૃતના દાખલા આપી સમજાવ્યું હતું તેમણે જીવનમાં કામ ક્રોધ લોભ મોહ ત્યજવા જણાવ્યું હતું આધ્યાત્મ માર્ગમાં સતત્ય ખૂબ જ જરૂરી છે ભગવાન અને સંત માટે કેટલું કર્યું તે જીવનમાં મહત્વનું છે તેમણે શાસ્ત્રોનું વાંચન સ્વામીજીની વાતો જીવનમાં નિરંતર સાંભળવી જોઈએ અંતમાં તેમણે મુમુક્ષાનો ચાર્જ કરવાનો દિવસ એટલે પાટોત્સવ તેમ તેમણે જણાવ્યું હતું ઓગણીસમા પાટોત્સવની ઉજવણી અવસરે વિશિષ્ટ પ્રવૃત્તિઓ કરનાર ભક્તજનનું સન્માન કરાયું હતું બપોરે મહાપુંજા અને અન્નકૂટ દર્શન રાખવામાં આવેલ હતા સાધુ શ્રી જ્ઞાનવીર દાસે ઓગણીસમા પાટોત્સવની પૂર્વ ભૂમિકા આપી હતી આ અવસરે ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા પાટોત્સવ ઉજવણી અગાઉ જંબુસર શહેર અને તાલુકા આગેવાન પદાધિકારીઓ જિલ્લા તાલુકા નગરપાલિકાના સદસ્યો તેમજ આગેવાનોનું સ્નેહ મિલન કાર્યક્રમ પ્રમુખ સ્વામી સભાગૃહ જંબુસર ખાતે રાખવામાં આવેલ હતો આ વેળાએ પૂજ્ય વિવેકનિષ્ઠ સ્વામીએ ભારતમાં થયેલ સંતોની વાતો જણાવી હતી તેમણે મંદિર શાસ્ત્ર અને સંતોની પરંપરા ખૂબ જ રસપ્રદ શૈલીમાં સમજાવી હતી ભારત એ સંતોની ભૂમિ છે તેમ જણાવી સંતોનું મહત્વ પ્રમુખ સ્વામીના જીવનની વાતો પારિવારિક શાંતિ અભિયાન અને અમદાવાદ ખાતે નવેમ્બર ડિસેમ્બર મહિનામાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની વિસ્તૃત વિગતો જણાવી હતી સાધુ શ્રી સ્વામીએ બીપીએસ સંસ્થાના પ્રેરક પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની અમદાવાદ ખાતે યોજાનાર શતાબ્દી મહોત્સવની વિસ્તૃત જાણકારી આપી આવા ઐતિહાસિક મહોત્સવનો લાભ લેવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો આજ રોજ ખાસ જંબુસર તાલુકાનું રમણીય સ્થાન આધ્યાત્મિક મંદિર એવું બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જંબુસર એનો ઓગણીસમો વાર્ષિક પાટોત્સવ અત્યારે ઉજવાઈ રહ્યો છે ગુજરાત આખા જંબુસર શહેરના મહાનુભાવો આજુબાજુ ગામના સરપંચો અને હરિભક્તો પધારી અને બે હજાર હરિભક્તો બધા એકત્રિત થયા છે અને અહીંયા આગળ સભાનો લાભ મહાભૂજાનો લાભ અને કથા વાર્તાનો લાભ એ પ્રાપ્ત પોતે કરી રહ્યા છે પ્રમુખ સ્વાયમાં જે અદ્ભુત અહીંયા આગળ નજરાનું કહેવાય આમ લોકોનું એવું મંદિર અહીંયા આગળ ભેટ આપ્યું છે તો વિવિધ બધા કાર્યક્રમો આ નિમિત્તે અહીંયા આગળ એ થતા રહે છે એમાં પાછા પ્રમુખ સ્વાયમાંનો શતાબ્દી મહોત્સવ આગામી ડિસેમ્બર માસમાં ઉજવવાનો છે તો એ નિમિત્તે પણ આખા વર્ષ દરમિયાન આપણે ઉત્સવો એ પરંપરા ચાલુ રહેવાની છે એમાં પ્રથમ આ પાટોત્સવથી હવે શરૂઆત થઈ છે ત્યાર પછી બ્લડ કેટલ બ્લડ ડેમ કેમ્પ એ પણ અહીંયા આગળ ઉજવાશે ત્યાર પછી વિવિધ બધા પારાયણો પણ થશે કીર્તન આરાધનો પણ થશે નગરયાત્રા પણ આખા જંબુસર શહેરની અંદર થશે બાળ મંડળ દ્વારા પણ વિવિધ કાર્યક્રમો થશે યુવા મંડળ દ્વારા પણ વિવિધ કાર્યક્રમો થશે તો આ બધા ઉત્સવ આખા વર્ષ દરમિયાન થવાના છે તો જે જે અનુકૂળ આવે જે જે ઉત્સવનું આમંત્રણ હોય કે ન હોય પણ આવું કંઈક જાણો તો અવશ્ય આપણે આ મંદિરની અંદર પધારી વિશેષ આપણે મંદિરનો લાભ લઈ આપણે જીવન ધન્ય બનાવી શકીએ એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના જય સ્વામિનારાયણ સર્વેને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ સિદ્ધાર્થભાઈ પટેલની અધ્યક્ષતામાં શિનોર તાલુકા કોંગ્રેસ સમિતિની એક બેઠક સાધલી મુકામે મળી હતી બેઠક દરમિયાન તાલુકા સંગઠનના નવ નિયુક્ત હોદ્દેદારોને નિમણૂક પત્ર એનાયત કરાયા હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા હાલ સમગ્ર રાજ્યમાં વ્યાપક રીતે સભ્ય નોંધણી માટે ઝુંબેશ હાથ ધરાઈ છે જેના ભાગરૂપે શિનોરના રંગરેજ ફાર્મ સાધલી ખાતે શિનોર તાલુકાના કોંગ્રેસ સમિતિની એક બેઠક ગુજરાત પ્રદેશ સમિતિના અધ્યક્ષ સિદ્ધાર્થ પટેલની અધ્યક્ષતામાં મળી હતી આ પ્રસંગે તાલુકા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ મયુર પટેલ પૂર્વ અધ્યક્ષ ભૂપેન્દ્ર પટેલ તથા તાલુકા કોંગ્રેસના આગેવાન મહેન્દ્ર પટેલ રિતેશ પટેલ સહિતના આગેવાન કાર્યકર્તા ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ દ્વારા વ્યાપક પ્રમાણમાં સભ્ય નોંધણી માટે હાથ ધરાયેલી આ ઝુંબેશ અંતર્ગત આજરોજ સાદલી મુકામે મળેલી બેઠકમાં નવનિયુક્ત હોદ્દેદારોને સિદ્ધાર્થ પટેલના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરાયા હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં વ્યાપક રીતે સભ્ય નોંધણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે હું આજે સિનોર તાલુકામાં આવ્યો હતો અને સભ્ય નોંધણી માટે જે એનરોલ કરેલા એનરોલર્સ છે એમની આજે મીટિંગ બોલાવવામાં આવી હતી આગામી થોડા જ દિવસની અંદર સભ્ય નોંધણી સંપૂર્ણપણે અને વ્યાપક રીતે પૂરી થાય એ સુનિશ્ચિત કરવાનું પક્ષનું આયોજન છે જેથી કોંગ્રેસની આગળની લડાઈનો પ્રથમ પાયો પાયો તૈયાર થાય સિનોર તાલુકામાં છેલ્લા થોડા દિવસથી સારી રીતે કામગીરી ચાલી રહી છે અને મને વિશ્વાસ છે કે આવનારા એકાદ અઠવાડિયામાં અહીંયા સંપૂર્ણ કામગીરી પૂર્ણ થશે રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી લૂંટ કરતી ટોળકીના ત્રણ સાગરીતોને ભરૂચ સી ડિવિઝન પોલીસે ઝડપી લઈ રિક્ષા અને મોબાઈલ મળી રૂપિયા સાઠ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના કશક વિસ્તારમાં સ્ટેશનરીની દુકાને ખરીદી કરવા ગયેલ વ્યક્તિને ઘરડાઘર પાસેથી પેસેન્જર તરીકે બેસાડી થોડા આગળ લઈ જઈ તેઓ પાસે રહેલ રોકડ રૂપિયા ઓગણપચાસ હજાર પાંચસો કાઢી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી રિક્ષામાં આવેલ ત્રણ લૂંટારુઓ ફરાર થયા અંગેની ફરિયાદ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી સી ડિવિઝન પોલીસે મામલાની ગંભીરતાને સમજી ત્વરિત તપાસ આરંભી વિસ્તારમાં લાગેલ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી તેમજ મળેલ બાતમીના આધારે તપાસ કરતા રિક્ષા અંકલેશ્વરના સુર મોટી ભાગોળ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા મકસુદ યાકુબ પટેલની હોવાનું માલુમ પડ્યું હતું અને તે તેના સાથી મિત્રો સાથે ઘટનાને અંજામ આપ્યા હોવાનું સામે આવ્યું હતું જે બાદ તે અંકલેશ્વરથી ભરૂચ તરફ આવતો હોય પોલીસે બાતમીના આધારે નર્મદા મૈયા બ્રિજ ખાતેથી રિક્ષામાં સવાર ત્રણેય ઈ સમયે ઝડપી પાડ્યા હતા ભરૂચ સી ડિવિઝન પોલીસે ઘટનાને અંજામ આપનાર સુરતના કોસંબાના કાદર ઉર્ફે બટકો અબ્દુલ શેખ અંકલેશ્વરના મકસુદ યાકુબ પટેલ તેમજ ચાવદ નજીક રહેતા મોહમ્મદ રિઝવાન ઉર્ફે સોહેલ અબ્દુલ વહાબ ખલીફાને ઝડપી પાડી ઓટો રિક્ષા મોબાઈલ ફોન તેમજ રોકડ મળી રૂપિયા સાઠ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના રણાપુર ગામ નજીક ભૂખી કોતર વિસ્તારમાં વન્ય પ્રાણી દીપડી મૃત હાલતમાં મળી આવી હતી કરજણના રણાપુર ગામે સ્થાનિકોને ગામ નજીક ભૂખી કોતર વિસ્તારમાં મૃત હાલતમાં દીપડી મળી આવતા કરજણ વિભાગને જાણ કરાઈ હતી જેના પગલે કરજણ રેન્જ ઓફિસર સહિત વન વિભાગના કર્મચારી ઘટના સ્થળે પહોંચી મૃત હાલતમાં મળેલ દીપડીને પીએમ અર્થે ખસેડાઈ હતી વન વિભાગની પ્રાથમિક તપાસમાં મૃત હાલતમાં મળેલ દીપડીનું મૃત્યુનું કારણ કુદરતી હોય તેમ બહાર આવ્યું છે યુક્રેનમાં ફસાયેલ દહેજનો વિદ્યાર્થી શિવમ બારોટ સરકારના મિશન ગંગા હેઠળ પરત ઘરે આવતા પરિવારજનો અને સરપંચ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું શિવમે ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો યુક્રેન અને રશિયા વચ્ચે ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં યુદ્ધ ફાટી નીકળતા ભરૂચ જિલ્લા સહિત દેશના વીસ હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ ત્યાં ફસાઈ ગયા હતા ભરૂચ શહેર જિલ્લાના પણ છવ્વીસથી વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં એમબીબીએસ તેમજ અન્ય અભ્યાસક્રમ માટે ગયા હતા તે દરમિયાન રશિયાના હુમલાથી યુક્રેનમાં રહેલા વિદ્યાર્થીઓના પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા વિદ્યાર્થીઓ સાથે તેમના પરિવારજનો સતત સંપર્કમાં રહી જરૂરી સરકારી એડવાઇઝરી આપવા સાથે ઉત્સાહ પણ વધારી રહ્યા હતા તો બીજી બાજુ યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી સહી સલામત રીતે ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ભારત સરકાર પણ કાર્યવાહી હાથ ધરી મિશન ગંગાનો પ્રારંભ કર્યો હતો ભરૂચ જિલ્લા વહીવટીતંત્રએ પણ જિલ્લાના યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની માહિતી એકત્રિત કરી સરકારને સુપરત કરી હતી યુદ્ધના બે દિવસ બાદ તુરંત ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી એર ઇન્ડિયા બાદ એરફોર્સના પ્લેન પણ તે માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા હતા ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓ એક પછી એક પ્લેન દિલ્હી કે મુંબઈ થઈ પરત ઘરે આવવા લાગ્યા હતા જોકે તેમાં દહેજનો શિવમ બારોટ જે નવેમ્બર બે હજાર એકવીસમાં જ યુક્રેન બિઝનેસ મેનેજમેન્ટના કોર્સ માટે ગયો હતો તે હજુ આવ્યો ન હતો જોકે તેના પરિવારજનો સતત તેના સંપર્કમાં હતા જેમાં શિવમ યુદ્ધ શરૂ થતાં બેતાળીસ કિલોમીટર ચાલીને યુક્રેનની બોર્ડર પહોંચી ગયો હતો પણ સોળ કલાક સુધી ઠંડી અને ભૂખ સામે ઝઝુમ્યા બાદ પોલેન્ડમાં પ્રવેશી શક્યો હતો ત્યાં જ જતાં જ તેને ઇન્ડિયન એમ્બેસીનો સંપર્ક કરતા કેમ્પમાં આશરો મળી ગયો હતો જ્યાં કોઈ તકલીફ ન હતી પણ ભરત પાછા આવવા માટે વેઇટિંગ હોય તે અંતે એરફોર્સના પ્લેનમાં ગાઝિયાબાદ એરબેઝ પર ગત રોજ આવી પહોંચ્યો હતો અને ત્યાંથી દહેજ પોતાના ઘરે આવી પહોંચતા પરિવારજનોમાં ખુશી પ્રસરી જવા પામી હતી દહેજ ગામમાં પણ શિવમના આગમનથી ચિંતાના વાદળો દૂર થવા સાથે ખુશીની લાગણી પ્રસરી જતા ગામના સરપંચ જયપાલસિંહ રાણાએ પણ શિવમનું ફૂલ હારથી સ્વાગત કર્યું હતું ઓપરેશન ગંગા અંતર્ગત ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા શિવમ બારોટ હેમખેમ સલામત રીતે ઘરે પહોંચતા તેને યુદ્ધગ્રસ્ત યુક્રેનના માહોલની તેમજ સરકારી મદદની વાત કરીને તેને ભારત સરકાર અને ગુજરાત સરકાર અને ભારતીય દૂતાવાસનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ છે બારોટ શિવમ હું નવેમ્બરમાં નવેમ્બર બે હજાર એકવીસમાં યુક્રેન ગયો હતો અને ગઈકાલે રાત્રે અહીં આગળ દહેજ અમારા વતન પરત પાછો આવ્યો છું મેં ઇન્ડિયન ગવર્મેન્ટને હું થેન્ક યુ કહું છું કે અમારી આટલી હેલ્પ કરી ઇન્ડિયન્સની સુરતના અતિવ્યસ્ત એવા રિંગ રોડ વિસ્તારની અંદર સામાન્ય દિવસોમાં પણ ખૂબ જ ટ્રાફિક જોવા મળે છે વિશેષ કરીને ડૉક્ટર સાહેબ આંબેડકર ફ્લાય ઓવરના કારણે ટ્રાફિકથી કંઈક અંશે રાહત મળે છે ફ્લાયઓવર બ્રિજનું સમારકામ કરવાનું હોવાથી બે મહિના માટે બ્રિજ બંધ કરવાનો નિર્ણય કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે જેના કારણે રિંગ રોડ ઉપર ટ્રાફિક જામની સમસ્યા વકરે તેવી સ્થિતિ ઊભી થશે સૌથી મોટી સમસ્યા વેપારીઓ સામે આવે તેમ છે ફ્લાયઓવર બંધ થતાં રિંગ રોડ અને બંને તરફનો માર્ગ ઉપયોગમાં લેવામાં આવશે જોકે ટેક્સટાઇલ માર્કેટમાં ચાલતા ટેમ્પાને કારણે આ રોડ ઉપર ખૂબ જ ટ્રાફિક જોવા મળતો હોય છે ફ્લાયઓવર બંધ થતાં જ બધું જ ભારણ એક જ માર્ગ પર આવી જાય છે તેને કારણે ટેક્સટાઇલ માર્કેટના ટેમ્પો પાર્કિંગ કેવી રીતે કરશે અને માલને કેવી રીતે લોડિંગ અનલોડિંગ કરશે તેને લઈને મૂંઝવણ ઊભી થઈ છે મોટાભાગની માર્કેટો એવી છે કે જેમાં પાર્કિંગની વ્યવસ્થા જ નથી તેવી માર્કેટના વેપારીઓ માટે આ સમસ્યા માથાનો દુખાવો બની જવાની છે જે માર્કેટોમાં પાર્કિંગ નથી ત્યાં તો વેપારીઓ પોતાની ગાડી ક્યાં મૂકશે તેને લઈને પણ અવઢવ ઊભી થઈ છે કોર્પોરેશન ભલે એવું કહેતી હોય કે આ બે મહિના માટે જ બ્રિજ બંધ કરવામાં આવશે પરંતુ અત્યાર સુધીમાં આપણે જોઈએ છે કે જે રીતે ગોકળ ગતિએ ગામ ચાલે છે તેને કારણે એક શંકા એવી પણ છે કે બે મહિનાને બદલે આ સમસ્યા ત્રણથી ચાર મહિના સુધી પણ ચાલી શકે છે આવી સ્થિતિમાં વાહન વ્યવહાર માટેનો અતિવ્યસ્ત વિસ્તારમાં લોકોને ભારે હાલાકી ઊભી થશે સ્ટેશન તરફ જવા માટેનો આ માર્ગ હોવાને કારણે અનેક સમસ્યાઓ ઊભી થશે ફ્લાયઓવર બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાતા વૈકલ્પિક માર્ગ તથા ટ્રાફિક પરિવહનમાં સરળતા રહે તે હેતુસર અડાજન તરફથી રેલવે સ્ટેશન તરફ જતા વાહનોએ તાપી નદી પરના ચંદ્રશેખર આઝાદ રિવર બ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે આ ઉપરાંત ઉધના દરવાજાથી ખરવડનગર જંક્શન મારફત કેનાલ બીઆરટીએસ રૂટનો ઉપયોગ કરી કામરેજ તરફ જવા માટે ઉપયોગ કરવો પડશે કરજણ તાલુકાના નવી જીથરડી ગામના વિકાસના કાર્યોને જોઈ વડોદરા જિલ્લા કલેક્ટરે ગામની મુલાકાત લીધી હતી સાથે કરજણ પ્રાંત અધિકારી તેમજ કરજણ મામલતદાર પણ ઉપસ્થિત રહ્યા હતા ગામમાં આવતા જિલ્લા કલેક્ટરનું સ્વાગત ગામના સરપંચ વિનય ભગત દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે મામલતદાર અને પ્રાંત અધિકારીનું સ્વાગત ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ જિલ્લા કલેક્ટરે ગામનો રેવન્યુ રેકોર્ડ ચેક કર્યો હતો અને ત્યારબાદ સમગ્ર ગામમાં ચાલતા ચાલતા ફરીને ગામની મુલાકાત કરી હતી અને ઘરે ઘરે ગામના લોકોને મળીને ચર્ચાઓ કરી હતી અને ગામ લોકો પાસે મળતી સેવાઓની માહિતી મેળવી હતી ગામના વિકાસના કાર્યો જેમ કે ગામની ચારેય બાજુ કેમેરા રસ્તાઓ શૌચાલયો જોઈને જિલ્લા કલેક્ટર પ્રભાવિત થયા હતા અને ગામની પ્રશંસા કરી હતી અંતમાં ગામના સરપંચ દ્વારા જિલ્લા કલેક્ટરને ફોટાની ભેટ આપવામાં આવી હતી કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચના મધ્યસ્થ ખંડ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો ભરૂચ નગરપાલિકાના ઉપપ્રમુખ નીનાબાઈ યાદવના મુખ્ય મહેમાન પદે આયોજિત કાર્યક્રમમાં સ્કિલ હબ કેન્દ્રનું દીપ પ્રાગટ્ય સાથે લોકાર્પણ કરાયું હતું સ્વાગત પ્રવચન કરતા નિયામક જૈનુલ સૈયદે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરવા કૌશલ ભારત કુશલ ભારત કાર્યક્રમ અંતર્ગત દેશભરમાં પંચાવનસો જેટલા સ્કિલ હબ સેન્ટરો શરૂ કરવાનું આયોજન છે સમગ્ર દેશમાં ફક્ત પચાસ જન શિક્ષણ સંસ્થાઓ ખાસ કિસ્સામાં પસંદગી પામેલ છે જેમાં આપણો જિલ્લો સામેલ છે આ સ્કિલ હબ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં ચાલીસ બહેનોને વિનામૂલ્યે એનએસડીસી સિલેબસ મુજબ પદ્ધતિસરની આસિસ્ટન્ટ બ્યુટી થેરાપિસ્ટની તાલીમ આપવામાં આવશે આ પ્રસંગે લાભાર્થીઓને તાલીમને અનુરૂપ જરૂરી કીટ્સનું મહાનુભાવોના હસ્તે વિતરણ પણ કરાયું હતું મુખ્ય મહેમાન પદેથી બોલતા નીનાભાઈ યાદવે જણાવ્યું હતું કે દરેક મહિલાઓમાં જે શક્તિ છે તેને ઓળખીએ નવરાત્રિમાં જે માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે તેવી જ રીતે સ્ત્રીઓની પૂજા થવી જોઈએ દરેક ક્ષેત્રમાં મહિલાઓ પાછળ પડી નથી અને પાછળ પડશે પણ નહીં તેવી કામનાઓ સાથે મહિલાઓને દરેક ક્ષેત્રે આગળ આવવા તત્પર રહેવા અનુરોધ કર્યો હતો પ્રાસંગિક પ્રવચનમાં મહિલા દિવસના મહત્ત્વ અંગે અલીફ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપલ જૈનાબેન પટેલે વિગત આપતા સમજાવ્યું કે મહિલા પોતે શિક્ષિકા તરીકે પોતાના બાળકોના સંસ્કારોનું સિંચન કરે છે તેના શિક્ષણ આરોગ્ય અને જીવન ઘડતર થકી જ બાળકોનો વિકાસ થાય છે નાયબ કલેક્ટર ડૉક્ટર એસ એમ ગાંગુલીએ પોતાના વક્તવ્યમાં મહિલા મતદાન જાગૃતિ વિકસાવવા તથા લોકશાહીમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધે તે દિશામાં આગળ વધવા હાકલ કરી હતી આમંત્રિત મહેમાનોના હસ્તે સંસ્થામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ટ્રેનર્સ રિસોર્સ પર્સનો મીનાબેન પુરોહિત ઈલાબેન પટેલ રસીદાબેન ગોહિલ છાયાબેન પાટીલ વગેરેને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા જ્યારે સ્કિલ હબમાં જોડાયેલ તાલીમાર્થી બહેનોને કીડબેગ જર્નલ એપ્રન વગેરે અર્પણ કરાયા હતા અને ગત બેચોમાં પાસ થયેલ તાલીમાર્થીઓને મંચસ્થ મહાનુભાવો નીનાબાઈ યાદવ મહિલા મોરચાના પ્રમુખ અંબાબેન પરીખ નગરપાલિકા સેનેટરી સમિતિના ચેરમેન ચિરાગભાઈ ભટ્ટ શહેર ભાજપના ઉપપ્રમુખ અમિતભાઈ પટેલ તથા બેંક ઓફ બરોડાના સંદીપ પટેલ દ્વારા પ્રમાણપત્રો વિતરણ કરાયા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન હૈતલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું ભરૂચ તાલુકાના તીર્થધામ શુક્લ તીર્થમાં રામશીલા ચોક નજીક ડોળિયા ભરૂચ તાલુકાના તીર્થધામ શુક્લ તીર્થમાં રામશીલા ચોક નજીક ડોડિયા ખડકીના પ્રાંગણમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજના સ્થાપના વર્ષને પચાસ વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે તીર્થ ભરૂચ ગાયત્રી પરિવારના ઉપક્રમે ચોવીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે પાવન નર્મદા તટે વસેલ શુક્લતીર્થ ખાતે શુક્લતીર્થ ભરૂચ ગાયત્રી પરિવારના ઉપક્રમે ચોવીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરાયું છે જેમાં તારીખ અગિયાર ત્રણ બાવીસને શુક્રવારે સમગ્ર ગામના મુખ્ય માર્ગ ઉપર વિવિધ ઝાંખીઓ બનાવી બપોરના ત્રણથી છ શોભાયાત્રા બાદ યજ્ઞ સ્થળે યુગ સાહિત્ય દ્વારા વર્તમાન સમસ્યાઓનું સમાધાન વિશે યુગ સંગીત સાથે પ્રવચન તારીખ બાર ત્રણ બાવીસને શનિવારે સવારે નવથી બાર યજ્ઞશાળા પ્રવેશ અને ઉદ્ઘાટન સિવિલ હોસ્પિટલ ભરૂચના સહયોગથી રક્તદાન કેમ્પ અને ગાયત્રી યજ્ઞ તેમજ ગ્રંથ સંસ્થાપન વિવિધ સંસ્કારો અને સાંજે છથી સાત શાંતિકુંજ હરિદ્વારના સંતોની ઉપસ્થિતિમાં યુગ સંગીત સાથે દીપ યજ્ઞ યોજાશે તારીખ તેર ત્રણ બાવીસને રવિવારે નવથી બાર ગાયત્રી યજ્ઞ સદ્ગુરુ ગ્રંથ સ્થાપન વિવિધ સંસ્કારો યજ્ઞ પૂર્ણાહુતિ તેમજ નારાયણ હોસ્પિટલ ભરૂચના સહયોગથી મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે નારાયણ વિદ્યા વિહારમાં આઠ માર્ચે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આઠ માર્ચ વિશ્વ મહિલા દિવસ સમગ્ર વિશ્વમાં મહિલાઓના સન્માન અને અધિકારોની સંદર્ભે અનેક કાર્યક્રમો થકી મહિલાઓને સન્માનવામાં આવે છે આજના વિશ્વમાં મહિલાઓ દરેક ક્ષેત્રે ખભે ખભો મેળવીને સમાજમાં પોતાનું યોગદાન આપી રહી છે અને પુરુષ સમવડી બની પોતાના કાર્યક્ષેત્રને સફળ નેતૃત્વ પૂરું પાડી રહી છે ત્યારે નારાયણ વિદ્યાવિહાર શાળાએ પણ આ પ્રસંગે મહિલાઓના આ વિશેષ દિનને વિશેષ બનાવી શાળાના અજ્ઞા સેવક બહેનો વહીવટી બહેનોને ગુલાબ તથા સર્ટિફિકેટ આપી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું જે ખરેખર એક ભાવુક અને લાગણીમાં દ્રશ્ય સાથેનો આ પ્રસંગ બની રહ્યો હતો આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય ડૉક્ટર મહેશભાઈ ઠાકર સાથે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના નિશાનભાઈ દવે તથા ભરતભાઈ સલાટ ઉપસ્થિત રહ્યા હતા મહિલા દિન નિમિત્તે જનહિત ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ અને જેસીઆઈના સંયુક્ત પ્રયાસથી કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલાઓ અનેક રોગનો ભોગ બને છે પરંતુ જો તે રોગને યોગ્ય સમયે નિદાન ન થાય તો મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે આ પ્રસંગે મહિલા દિન નિમિત્તે જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ અને જેસીઆઈના સંયુક્ત પ્રયાસથી લોકોના લાભાર્થે કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચનું જાણીતું નામ ડૉક્ટર ભાવનાબેન શેઠ દ્વારા વિવિધ કેન્સરની માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો આ સાથે ઇન્ડિયન ગ્રેટ વુમન ડ્રેસ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા બહેનોને જેસીઆઈ દ્વારા પ્રમાણપત્ર અને જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા વિજેતાઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે સોનલબેન શાહ અને સ્મિતાબેન સોની ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં જેસીઆઈ ભરૂચ તરફથી દિશા ગાંધી જેસીઆઈ પ્રમુખ હેમાની શાહ ડાયરેક્ટર જેસીઆઈ લેડીઝ લેડિઝ વિંગ અને જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના જિજ્ઞાસા ગોસ્વામી ઉપપ્રમુખ અને કિન્નરીબેન બારોટ જે ખુશ્બુ રાણા સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા હલદરમાં ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ એક એવી સંસ્થા છે જે સુરક્ષા અને દેશભક્તિની ભાવના ઉત્પન્ન થાય એવી ટ્રેનિંગ એકેડેમી છે દેશભક્તિની ભાવના યુવાનોમાં ઉત્પન્ન થાય તે માટે હલ્દર ગામના એલ પટેલ વિદ્યાલયમાં એવી સિટી એન્યુઅલ કમ્બાઇન્ડ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાત્રે આકાશ દર્શનનું પણ આયોજન કરાયું હતું તે ઉપરાંત કેમ્પમાં જંગલ સર્વાઈવલ વાંચન એર રાઇફલ શૂટિંગ સ્નેક રેસ્ક્યુ વગેરેની ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી જેમાં એકસો ચાળીસથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો કેમ્પમાં સંસ્થાના સીઈઓ અનુરાગ દુબે તેમજ અન્ય હોદ્દેદારોએ ઉપસ્થિત રહી ટ્રેનિંગ આપી હતી ભરૂચમાં ઓયુડી લાઉડ એન્ડ ક્લિયર મોબાઈલ એસેસરીઝનો શુભારંભ કરાયો છે ભરૂચના સિવિલ હોસ્પિટલ રોડ પર આવેલ જવાહર મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર ખાતે ભરૂચમાં ઓયોડી લાઉડ એન્ડ ક્લિયર મોબાઈલ એસેસરીઝનો શુભારંભ સોમનાથના પૂજ્ય મનીષાનંદજીની વિશેષ ઉપસ્થિતિમાં કરાયો હતો આ પ્રસંગે આમંત્રિતોએ ઉપસ્થિત રહી સંચાલક પુરોહિત પરિવારને શુભેચ્છા પાઠવી હતી